નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. એક્ટિવ એજ્યુકેશન સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ એકમાં અંગ્રેજી વિષય ભણીશું. તેમાં આપણે અંગ્રેજીની ચોપડીમાં 1 થી 42 પેજ સુધીનો પહેલા સેમિસ્ટરના કોર્સમાં પૂછાવાનું છે. તો ત્યાં સુધી આપણે ચોપડીમાં કમ્પ્લીટ કરી લીધું છે. હવે આપણે અંગ્રેજીની ફોર લાઇન બુકમાં પહેલી ABCDના આપણે A to Z ના સ્પેલિંગ છેલ્લે લખ્યા હતા. હવે તેના પછી બીજી ABCDના આપણે A to Z ના ફોર લાઇન બુકમાં સ્પેલિંગ લખીશું. તો જો બાળકો, આપણે આવી રીતે ફોર લાઇન બુકમાં A to Z એવું હેડિંગ આપીને સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ એવી રીતે 3 વિભાગ પાડીને આપણે A to Z ના સ્પેલિંગ લખ્યા હતા. હવે A to Z ના સ્પેલિંગ પૂરા થાય ત્યાર પછી નવા પેજ ઉપરથી આપણે બીજી ABCDના સ્પેલિંગ લખીશું. તો જો બાળકો, આવી રીતે આપણે અહીંયા ઝેડ સુધીના પહેલી ABCDના સ્પેલિંગ પૂરા થાય છે. હવે અહીંયા નીચેથી જ બીજી ABCDના સ્પેલિંગ લખવાની શરૂઆત કરવાની નથી. આટલી લીટી છોડી દેવાની છે. નવો પાઠ નવા પેજ ઉપરથી ન જ બાળકો હંમેશા લખવાની શરૂઆત કરવાની. તો હવે આપણે નવા પેજ ઉપરથી A to Z ના બીજી ABCDના સ્પેલિંગ લખીએ. તો જો બાળકો, અહીંયા નવા પેજ ઉપર આપણે અહીંયા હેડિંગ આપીશું બીજી ABCDનો A to, બીજી ABCDનો Z, A to Z. હવે જેવી રીતે આપણે પહેલી ABCDમાં સ્કેલથી 2 ઊભી લાઇન દોરી હતી તેવી રીતે લાઇન દોરીશું 2. આવી રીતે. તો પહેલા વિભાગમાં નામ આપવાનું છે સ્પેલિંગ, બીજા વિભાગમાં ઉચ્ચાર, અને ત્રીજા વિભાગમાં લખીશું અર્થ. તો હવે આપણે A to Z ના સ્પેલિંગ લખીએ. તો જુઓ, સૌથી પહેલા આપણે અહીંયા હાંસિયામાં લખીશું A. તો વચ્ચેની લીટીમાં પહેલી ABCDનો A આવી રીતે લખવાનો. હવે અહીંયા સ્પેલિંગ લખ્યું છે ત્યાં આપણે પહેલી ABCDના A નો સ્પેલિંગ લખીએ. AXE, તેનો ઉચ્ચાર છે એક્સ, એનો અર્થ થાય કુહાડી. AXE, X એટલે કુહાડી. ત્યાર પછી ઉપરની 2 લીટીમાં B નો સ્પેલિંગ BAT, ઉચ્ચાર છે બેટ, અને અર્થ તેનો બેટનો બેટ જ થાય. ત્યાર પછી આવે છે બીજી ABCDનો C, વચ્ચેની લીટીમાં C લખવાનો. તો હવે આપણે અહીંયા લખીએ તેનો સ્પેલિંગ COT, કોટ એટલે ખાટલો. ત્યાર પછી આવે છે DDOLL, ડોલ એટલે ઢીંગલી. શું આવશે? DOLL, ડોલ એટલે ઢીંગલી. ત્યાર પછી આવે છે ઈ. તો અહીંયા આપણે લખીએ બીજી ABCDનો ઈ, વચ્ચેની લીટીમાં ELEPHANT. જુઓ, ઈ વચ્ચેની લીટીમાં, એલ ઉપરની 2 લીટીમાં, ઈ આવશે વચ્ચેની લીટીમાં, ત્યાર પછી પી તો નીચેની 2 લીટીમાં, એચ ઉપરની 2 લીટીમાં, એ અને એન વચ્ચેની લીટીમાં, અને ટી આવશે ઉપરની 2 લીટીમાં. તો આવી રીતે બાળકો વ્યવસ્થિત રીતે તમારે ફોર લાઇનમાં સ્પેલિંગ લખવાના છે. અહીંયા લખીશું આપણે ELEPHANT એટલે હાથી. ત્યાર પછી છે FISH, ફિશ એટલે માછલી. ત્યાર પછી છે F, પછી આવે છે G, તો GOAT,
ગોટ એટલે બકરી, ત્યાર પછી એચ, તો આવી રીતે લખીશું આપણે એચ. એચ યુટી હોટ એટલે ઝૂંપડી. જો બાળકો, તમને જો લાઈન ફોર લાઈન ઓછી આપી હોય અને તમારે જેટલા લેટર સમાય તેટલા લખવાના, ન સમાય તેટલા બાજુના પેજમાં. જુઓ, હજુ મારે અહીંયા એક લીટી છે એટલે હું ત્યાં આઈ નો સ્પેલિંગ લખીશ, પણ જો તમારે જી અથવા એચ સુધીના એક પેજમાં સ્પેલિંગ સમાય તો તમારે ત્યાં સુધી જ લખવા. ત્યાર પછી આવે છે એચ પછી આઈ. આઈ એન કે, પી ઓ ટી, ઉચ્ચાર છે એનો ઇંક પોટ એટલે શાહીનો ખડીયો. તો જો બાળકો, અહીંયા મારે આઈ સુધી સમાણા. જુઓ, તમારે આઈ સુધી ન સમાય અને જી અથવા એચ કે એફ સુધી સમાય તો ત્યાં સુધી તમારે લખવાના, બાકીના તમારે અહીંયા બાજુના પેજ ઉપર લખવા. હવે આપણે બાજુના પેજ ઉપર લખીએ. તો જો બાજુના પેજ ઉપર પણ હવે બાળકો આપણે આવી રીતે ઊભી લાઈન કરી લઈએ ને અહીંયા લખીશું સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ. હવે અહીંયા આપણે આઈ સુધીના સ્પેલિંગ લખ્યા, તો આઈ પછી શું આવે બાળકો? તો કે જે. તો નીચેની બે લીટીમાં આવી રીતે જે, અને તેનો સ્પેલિંગ છે જે ઓ કે ઈ આર. જોકર એટલે જોકર. ત્યાર પછીનો સ્પેલિંગ છે કે, તો જે પછી આવે આવી રીતે કે, અને કેનો સ્પેલિંગ છે કે ઈ વાય. કી એટલે ચાવી. ત્યાર પછી એલ, તો ઉપરની બે લીટીમાં આવી રીતે એલ, અને એલનો સ્પેલિંગ છે એલ ઓ ટી યુ એસ. લોટસ એટલે કમળ. હવે એલ પછી આવે છે એમ, તો અહીંયા આપણે લખીશું આવી રીતે એમ. એમનો સ્પેલિંગ છે એમ ઓ પી. મોપ, મોપ એટલે પોતું. ત્યાર પછી સ્પેલિંગ છે એનનો, તો એન ઈ એસ ટી. નેસ્ટ એટલે માળો. એન પછી આવે છે ઓ, તો હવે આપણે અહીંયા વચ્ચેની લીટીમાં લખીશું ઓ. ઓ આર એ એન જી ઈ. ઓરેન્જ એટલે નારંગી. ત્યાર પછીનો સ્પેલિંગ છે પી, નીચેની બે લીટીમાં પી. પી ઈ એન, પેન એટલે પેન. ત્યાર પછી છે ક્યુ, નીચેની બે લીટીમાં ક્યુ. ક્યુ યુ આઈ ડબલ એલ, ક્વીલ એટલે પીછું. ત્યાર પછી આવે છે આર, આર ઓ એસ ઈ. રોઝ એટલે ગુલાબ. તો જો બાળકો, અહીંયા આપણે આ પેજ ઉપર એ થી આઈ સુધીના લખ્યા અને અહીંયા જે થી આર સુધીના સ્પેલિંગ આપણે સમાણા. હવે પાછળના પેજ ઉપર લખી. તો જો બાળકો, પાછળના પેજ ઉપર પણ તમારે આવી રીતે ઊભી લાઈન દોરી લેવી ને અહીંયા લખીશું સ્પેલિંગ
उच्चार अने अर्थ। तो जो बाळको आपणे आगळ आर सुधी लख्या, तमारे जेटला लेटर समाय तेटला लखवा, बाकीना बधा नवा पेज उपरथी लखवाना। एवुं नहीं के मेडमे आर सुधी लख्या छे अने तमने तेटली लीटी आपी न होय तो तमारे फरजियात नवा पेज उपर नवी लीटीथी स्पेलिंग लखवानो। तो हवे आपणे आर पछी आवे छे एस, तो वच्चेनी लीटीमां एस अने तेनो स्पेलिंग छे एस टी ए आर, स्टार एटले तारो। त्यार पछी छे टी, उपरनी बे लीटीमां टी, टी ओ वाय, टॉय एटले रमकडू। त्यार पछी छे यू, तो यू आर एन, अर्न એટલે કુંજો। ત્યાર પછી છે વી, તો વી એ એન, વેન એટલે વાન। ત્યાર પછી આવે છે ડબલ્યુ, તો વચ્ચેની લીટીમાં ડબલ્યુ, ડબલ્યુ નો સ્પેલિંગ છે ડબલ્યુ એ ટી સી એચ, વોચ એટલે ઘડિયાળ। ત્યાર પછી છે એક્સ, એક્સ નો સ્પેલિંગ છે વચ્ચેની લાઈનમાં લખવાનો એક્સ, એક્સ આર એ વાય, એક્સ રે એટલે ક્ષ કિરણો, એક્સ રે એટલે ક્ષ કિરણો। ત્યાર પછી આવે છે વાય, એક્સ પછી કયો લેટર આવે બાળકો, તો કે વાય, વાય નો સ્પેલિંગ છે વાય એ સી એચ ટી, યોટ એટલે વહાણ। ત્યાર પછીનો સ્પેલિંગ છે ઝેડ, અહીંયા આપણે લખીશું ઝેડ, ઝેડ ઇ બી આર એ, ઝેડ ઇ બી આર એ, ઝીબ્રા એટલે ઝીબ્રા। તો જુઓ બાળકો, અહીંયા આપણે બીજી એબીસીડીના એ ટુ ઝેડ સુધીના આપણે સ્પેલિંગ પૂરા કર્યા। હવે નવા પેજ ઉપર આપણે લખીશું નવો ટોપિક, તો કયો ટોપિક, તો કે પહેલી એબીસીડી સામે બીજી એબીસીડી લખવાની છે। તો હવે આપણે નવા પેજ ઉપર તે લખીએ। તો જો બાળકો, અહીંયા આપણે નવા ટોપિકનું નવું હેડિંગ લખીએ, પહેલી એબીસીડી સામે બીજી એબીસીડી, પહેલી એબીસીડી સામે બીજી એબીસીડી લખવાની છે। તો આપણે સ્કેલથી આવી રીતે વચ્ચે ઊભી લાઈન દોરી લઈએ અને પછી લખીએ। તો જુઓ, અહીંયાથી આપણે લખવાની શરૂઆત કરીએ, તો અહીંયા પહેલી એબીસીડીનો એ અને તેની સામે આવી રીતે બીજી એબીસીડીનો એ, ત્યાર પછી પહેલી એબીસીડીનો બી, તેની સામે બીજી એબીસીડીનો બી, કેવી રીતે ફોર લાઈનમાં લખાય છે તેની સમજૂતી જ માટે બાળકો તમને આ ફોર લાઈન બુકમાં પહેલી એબીસીડી સામે બીજી એબીસીડી લખ, જુઓ પહેલી એબીસીડીનો એ ઉપરની બે લાઈનમાં લખાય છે, જ્યારે બીજી એબીસીડીનો એ વચ્ચેની લાઈન। પહેલી એબીસીડીના બધા જ અક્ષરો એટલે કે બધા જ લેટર્સ ઉપરની બે લાઈનમાં લખાય છે, પણ બીજી એબીસીડીમાં એવું નથી। અમુક લેટર વચ્ચેની લાઈનમાં, અમુક આવી રીતે ઉપરની બે લાઈનમાં, અમુક નીચેની બે લાઈનમાં લખાય છે। હવે આપણે સી, તો પહેલી એબીસીડીનો સી, બીજી એબીસીડીનો સી, પહેલી એબીસીડીનો ડી અને ઉપરની બે લાઈનમાં બીજી એબીસીડીનો ડી। હવે ઈ, તો બીજી એબીસીડીનો ઈ વચ્ચેની લાઈનમાં, ત્યાર પછી એફ, તો વચ્ચેની લાઈનમાં, ઓલા સોરી બાળકો, ઉપરની બે લાઈનમાં એફ,
त्यार पछी जी, तो नीचेनी बे लाइन में बीजी एबीसीडी नो जी। तेना पछी एच, तो ऊपरनी बे लाइन में बीजी एबीसीडी नो एच। त्यार पछी आवी रीते आई, तो वच्चेनी लाइन में आई। हवे बाजूनी जे विभाग पाड्यो छे त्यां आपणे लखीशुं आई पछी जे, तो आवी रीते जे लखवानो छे। तेना पछी के, तो आवी रीते बीजी एबीसीडी नो के। पहली एबीसीडी नो एल, बीजी एबीसीडी नो एल। पहली एबीसीडी नो एम, बीजी एबीसीडी नो एम। पहली एबीसीडी नो एन, बीजी एबीसीडी नो एन। पहली एबीसीडी नो ओ, बीजी एबीसीडी नो ओ। त्यार पछी पहली एबीसीडी नो पी, तो नीचे एनी बे लीटीमां बीजी एबीसीडी नो पी। त्यार पछी पहली एबीसीडी नो क्यू, ऊपरनी बे लाइनमां बीजी एबीसीडी नो क्यू, नीचेनी बे लाइनमां। તેના પછી આર, તો આવી રીતે આર, અને અહીંયા આવશે વચ્ચેની લાઇનમાં આર। હવે આપણે પાછળના પેજ ઉપર બાકીના લેટર્સ લખીએ। તો જો બાળકો, આર પછી આવે છે એસ, તો પહેલી એબીસીડીનો એસ, તેની સામે બીજી એબીસીડીનો એસ। પહેલી એબીસીડીનો ટી, બીજી એબીસીડીનો ટી। પહેલી એબીસીડીનો યુ, બીજી એબીસીડીનો યુ। વી, તો બીજી એબીસીડીનો વી। એસ ટી યુ વી, પછી આવે છે આવી રીતે ડબલ્યુ, તો વચ્ચેની લીટીમાં બીજી એબીસીડીનો ડબલ્યુ। ત્યાર પછી આવે છે ડબલ્યુ પછી એક્સ, તો આવી રીતે વચ્ચેની લાઇનમાં એક્સ। ત્યાર પછી ઉપરની બે લાઇનમાં આવી રીતે વાય, તો બીજી એબીસીડીનો વાય આવશે આવી રીતે। ત્યાર પછી આવી રીતે ઝેડ, બીજી એબીસીડીનો વચ્ચેની લાઇનમાં ઝેડ। તો જુઓ બાળકો, અહીંયા આપણે એ ટુ ઝેડના પહેલી એબીસીડીના આપણે સ્પેલિંગ લખ્યા, ત્યાર પછી એ ટુ ઝેડના બીજી એબીસીડીના સ્પેલિંગ લખ્યા, અને તેના પછી પહેલી એબીસીડી સામે બીજી એબીસીડી આપણે લખી। તો તમારે પણ બાળકો આવી જ રીતે ફોર લાઇન બુકમાં વ્યવસ્થિત લખવાનું છે। અને અહીંયા આપણો છ માસિક એટલે કે પહેલા સેમિસ્ટરનો કોર્સ પૂરો થાય છે, અને બાળકો તમારે 1 થી 42 નંબર પેજ સુધી એક્ઝામમાં તૈયારી કરવી, પહેલી એબીસીડીના એ ટુ ઝેડના સ્પેલિંગ અને બીજી એબીસીડીના એ ટુ ઝેડના સ્પેલિંગ, આ બધા જ સ્પેલિંગ તમારે પાકા કરી લેવા, તે તમને ટેસ્ટમાં પૂછાય છે। સ્પેલિંગ આપ્યો હોય તો ઉચ્ચાર અર્થ લખવાનો, ઉચ્ચાર આપ્યો હોય તો સ્પેલિંગ અને અર્થ લખવાનો, અને જો અર્થ આપ્યો હોય તો તમારે સ્પેલિંગ અને ઉચ્ચાર લખવાનો આવે છે। તો અહીંયા આપણે પહેલા સેમિસ્ટરનો કોર્સ પૂરો કરીએ છીએ, અને બધા જ બાળકો, બધા જ વિદ્યાર્થી મિત્રો, પેપર ખૂબ જ સારી રીતે ભરજો, અને પેપર તમારે જ તમારી જાતે ભરવું, અને ખૂબ જ સરસ રીતે અંગ્રેજી વિષયની તૈયારી કરવી। બેસ્ટ ઓફ લક બધા વિદ્યાર્થીને। નમસ્તે વિદ્યાર્થી મિત્રો।